बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 10.2 नो दाखला नंबर 2 धोरण 9 प्रकरण 10 वर्तुळ। वीडियो चालू करता पहला जो बोर्ड पर अक्षरों तब ना वाँची सकता हो ऑप्शन त्रण डोट्स ने क्लिक करें। नीचे जो क्वालिटी ऑप्शन खुले है इन 1080p पसंद करो और मोबाइल की ब्राइटनेस ने थोड़ी वधारी दियो। हवे अपन एवं कीधु कि साबित करो कि एक वर्तुणनी जीवाओ तेमना केन्द्र आग सामन खूणों आतरे तो जीवाओ सामन है। दाखला एक में अपने आनाथी तद्दन विपरीत कीधु तू आम अपन एनाथी उलटू कीधु। दाखला एक में अपन शू कीधु तू कि जे बे जीवाओ छे अहींया केन्द्र आपणे बंने नुं मूकी दईए, केन्द्र नुं नाम अहींया पण आपणे पी आपी दईए, अहींया पण आपणे क्यू आपी दईए अने बे आपणे जीवाओ दोरी लईए। आ एक जीवा अने अहींया पण आपणे एक जीवा दोरी लईए, केन्द्र आगळ एक खूणो बनावी दईए। केन्द्र आगळ एक आपणे खूणो बनावी दीधो। दाखला एक में आपणे एवुं कीधुं हतुं के आ बंने जीवाओ सरखी छे तो आ केन्द्र आगळना खूणाओ सरखा साबित करवाना कीधा हता। आ दाखला में आपणे एनाथी ऊंधुं कीधुं छे, आपणे पहेलाथी एवुं कही दीधुं छे के आ बंने जे खूणाओ छे ए सरखा होय तो एने अनुरूप जीवाओ पण सरखी होय। तो आमां पण आपणे सेम मेथड थी जशुं, शुं तो के बंने त्रिकोणोने एकरूप साबित करी देशुं अने सीपीसीटी ना आधारे आ बंने जीवाओ सरखी छे कही देशुं अने नाम आपी दईए आपणे ए अने बी आपी दईए, आने आपणे आपी दईए एक्स अने आने आपी दईए वाई। तो आपणे लखीए पी अने क्यू केन्द्र धरावता बे समान वर्तुळો छे तथा त्रिज्या પણ સમાન છે। આપણે જે રકમમાં કીધું એ આપણે કહી દીધું, હજી આપણે રકમમાં કીધું તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરે છે, ત્રિજ્યાઓથી કેન્દ્ર આગળ બનતા ખૂણાઓ સમાન છે। જે રકમમાં આપ્યું એ જ આપણે લખ્યું। હવે આપણે આ ત્રિકોણ ઉપર ધ્યાન આપીએ તો ત્રિકોણ PAB અને QXY આ બંનેમાં આપણે શું કરીએ તો કે આ બંનેમાં આપણે જો બંનેને એકરૂપ સાબિત કરી દઈએ, એકરૂપતાની શરતો છે બાખુબા બાબા બા ખુખુખુ, આપણે આ બધી શરતો આગળના ચેપ્ટરમાં ભણી ગયા, એ શરતને આધારે AB અને આ XY એને આપણે એકરૂપ સાબિત કરી દઈશું। તો આપણે લખીએ ત્રિકોણ APB APB અને ત્રિકોણ XQY XQY માટે સૌપ્રથમ તો આપણે માં શું લખીએ તો કે આ AP અને આ XQ બે સરખા છે, શા માટે સરખા છે તો આપણે લખીએ AP બરાબર XQ, શરત પણ લખી નાખીએ સમાન ત્રિજ્યા। ત્યાર પછી આપણે શું લખી શકીએ ત્રિજ્યા પછી આ ખૂણો સરખો આવે છે તો કે ખૂણો APB આપણે લખીએ ખૂણો APB સરખા છે XQY XQY। હવે આમાં આપણે શું લખીએ ખૂણો સરખો છે આપણને કેમ ખબર પડી તો અહીંયા આપણને ઓલરેડી રકમમાં કહી દીધું છે તો રકમમાં કીધું છે માટે આપણે અહીં લખી શકીએ પક્ષ। ત્યાર પછી છેલ્લું આપણે સાબિત કરીએ કે આ P અને B છે એ કોણ એને સરખો શું છે તો કે Q અને Y, તો હું અહીં લખું PB is equal to QY, અહીંયા પણ આપણે શું લખી શકીએ તો કે સમાન ત્રિજ્યા।
ત્રિકોણ એક ત્રણ અંગો એને એકરૂપ સાબિત કર્યા, મતલબ આ ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયો. તો આપણે લખીએ તેથી ત્રિકોણ એ પી બી એકરૂપ છે ત્રિકોણ એક્સ ક્યુ વાય. એકરૂપતાની શરત લખવી તો લખી શકાય, પહેલી બાજુ હતી, બીજો ખૂણો હતો અને ત્રીજી બાજુ હતી. તો કે બા ખુ બા બાજુ ખૂણો બાજુ. હવે એકવાર ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા એટલે એના બધા જ અનુરૂપ અંગો એકરૂપ સાબિત હોય તો આપણે લખી શકીએ એ બી બરાબર એક્સ વાય. કોના આધારે? તો કે સીટી સીટી ના આધારે. તો તેથી લખીએ એ બી સમાન છે એક્સ વાય, જે આપણે સાબિત કરવું હતું. શબ્દોમાં લખવું હોય તો આપણે અહીંયા જ લખી શકીએ કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવાઓ સમાન હોય. તો આપણે લખીએ એકરૂપ, અને આ શબ્દોમાં ના લખો તો પણ ચાલે, પણ શબ્દોમાં લખો તો આની સાબિતી વ્યવસ્થિત લાગશે. એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણો આતરે તો તે જીવાઓ સમાન છે. વિડીયોને પોઝ કરી 10.2 નો બીજો દાખલો તમારી નોટબુકથી હું ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 10.3 નો પહેલો દાખલો હું ડિસ્પ્લે ઉપર જ ફોટોની લિંક સ્વરૂપે આપીશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.